શાળાના તબીબ દ્વારા પોતાના ધર્મપત્નીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન આપ્યું. આમ તો દાતા વિસ્તારના અને વ્યવસાય તબીબી અને ફોરણા ગામને પોતાની કર્મભૂમિ બનાવી વર્ષોથી લોકસેવાર્થે વ્યક્તિ એટલે જગતસિંહ રાઠોડ અને લોકો જગુભાઈના નામે પ્રખ્યાત અને ગરીબ અમીરના ભેદભાવ રાખ્યા વિના પોતાના તબીબ વ્યવસાય થકી લોકસેવાના કારણે એ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં તેઓના ધર્મપત્ની કવિતાબેનને પણ કોરોના સામેના જંગમાં જિંદગી હારી ગયા હતા, જેને આજે 1 વર્ષ પૂર્ણ થતા તેઓની યાદમાં આજે ફોરણા પે સેન્ટર શાળામાં ફોરણા ગામમાં વર્ષોથી ડૉક્ટર તરીકે સેવા કરતા ડૉક્ટર જગતસિંહજી રાઠોડના ધર્મપત્ની સ્વર્ગસ્થ કવિતાબાની યાદમાં ફોરણા બે પે સેન્ટરની તમામ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના મળી કુલ 700 બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, જેને લઈને તેઓના પરિવારના તમામ સભ્યોનો ફોરણા સેન્ટર શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો અને કવિતાબાની આત્માને ભગવાન શાંતિ અર્પે એ જ પ્રાર્થના સૌએ કરી હતી. બ્યુરો રિપોર્ટ, બળદેવ બારોટ, મેરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા.